प्रणाम माधव विद्या संकुल ऑनलाइन टीचिंग में आपनो हार्दिक स्वागत छे। धोरण बे विषय छे गणित, प्रकरण छे बे, भाग जोईशुं आपणे त्रण में। तो अहीं तमे आठमा नंबरनो आपणे दाखलो जोईशुं के चढ़ता क्रम में गोठवो। तो आपणे चढ़ता क्रम में गोठवीशुं। उदाहरण आपणने आपेलुं छे, तमे जुओ छो के आवुं गोल राउंड आपेलुं छे, नीचे चढ़तो क्रम आपणे लखवानो रहेशे। तो सौ प्रथम जोईए तो सौथी नानी संख्या एटले चढ़तो क्रम में सौथी नानी संख्या पहला लखवानी छे। तो 17 लखी, 7 लखी छे, 18, 25, 39 अने 45 आपने आ उदाहरण आपेलू हतु। हवे जोईशुं बीजा नंबर में। तो आपणे जोईए सौथी नानी छे तो 9, पछी 19, 59, 69 अने 79। तो आपणे एवी रीते लखेलू छे। હવે જોઈએ આની અંદર, તો એમાં પણ સૌથી નાની એટલે 12, 21, 59, 89 અને 95। હવે આગળ જોઈએ તો 27 પહેલાં, પછી 72, પછી જોઈશું કે 79, 80 અને પછી 90। હવે આવી રીતે ચડતો ક્રમ આપણે સ્વાધ્યાયબોધીમાં લખી દેવાનું છે અને પરીક્ષામાં પૂછાય તો પણ આવી રીતે આપણે લખીશું। હવે દાખલા નંબર જોઈશું 9, ઉતરતા ક્રમમાં ગોઠવો। તો એમાં પણ આપણને ઉદાહરણ આપેલું છે। ઉતરતો ક્રમ એટલે સૌ પ્રથમ પહેલાં મોટી સંખ્યા આપણે લેવાની રહેશે। તો જોઈએ મોટી સંખ્યા લીધી છે 91, 42, 24, 19 અને 8। તો એવી જ રીતે આગળ જોઈએ તો એમાં આપણે લખીશું પહેલાં સૌથી મોટી એટલે 64, 62, 60, 46 અને 26। તો છેલ્લે નાની સંખ્યા આવે છે। એવી રીતે આમાં પણ આગળ જોઈએ તો 93, 81, 74, 47 જોઈશું અને પછી 39। હવે આમાં જોઈએ આગળ તો 99, 88, 77, 66 અને 44। તો આવી રીતે આપણે ચડતો ક્રમ અને ઉતરતો ક્રમ આપણે લખવાનો રહેશે। પરીક્ષાની અંદર આ બંને પ્રશ્નો આપણને પૂછાય છે, એટલે ખાસ ધ્યાન રાખવાનું, ચડતો ક્રમ ઉતરતા ક્રમની અંદર ભૂલ ના થાય એનું ખાસ ધ્યાન રાખવાનું દરેક વિદ્યાર્થીને રહેશે। દાખલા નંબર 10, નીચેના ચિત્રોના આધારે પ્રશ્નોના જવાબ લખો। આપણને ચોપડી સ્વાધ્યાયબોધીની અંદર ચિત્રો આપેલા છે, એના આધારે નીચે પ્રશ્નોના જવાબ લખવાના રહેશે। તો આપણે જોઈએ પ્રશ્ન નંબર 1, કેટલાક લોકો ગાજરને ખેંચી રહ્યા છે, એટલે દરેકને ગણતરી કરીએ તો 6 આવશે। પછી જોઈશું બીજા નંબરમાં પહેલા ક્રમે કોણ છે, તો કોણ છે દાદા, તો લખીશું દાદા। ત્રણ નંબરનો બિલાડી કયા ક્રમે છે, તો તમે જુઓ છો બિલાડી 5મા ક્રમે છે, તો 5મા। ચોથા નંબરમાં ચોથા ક્રમે કોણ છે, તો ચોથા ક્રમે કોણ છે કૂતરો, તો લખીશું કૂતરો। પાંચ નંબરમાં બિલાડીના આગળ કેટલા જણ છે, તો 4 જણા છે, તો આપણે લખીશું 4। છ નંબરમાં ત્રીજા ક્રમવાળી પર ટોપી બનાવો, તો ત્રીજા ક્રમ એટલે છોકરી છે એના ઉપર આવી તે ટોપી આપણે બનાવીશું। સાતમા નંબરમાં છઠ્ઠા ક્રમવાળાની મૂછો બનાવો, તો છઠ્ઠા ક્રમમાં જે છે એને આપણે ઉંદરની મૂછો બનાવીશું। પછી આઠ નંબરમાં દાદા અને છોકરીની વચ્ચે કોણ છે, તો કોણ છે દાદી, તો આપણે લખ્યો જવાબ દાદી। છોકરીની તરત આગળ કોણ છે, તો પણ દાદી, તો આપણે લખ્યો દાદી। દસ નંબરમાં બિલાડીની તરત પાછળ કોણ છે, તો બિલાડીની પાછળ કોણ છે ઉંદર, તો લખ્યો ઉંદર। અગિયાર નંબરમાં ઉંદરની આગળ કુલ કેટલા જણ છે, તો 5। અને બાર નંબરમાં દાદાની પાછળ કુલ કેટલા જણ છે, તો દાદાની પાછળ પણ 5 જણા આપેલા છે। તો તમારે ચિત્રના આધારે પ્રશ્નોના જવાબ લખવાના રહેશે। પરીક્ષાની અંદર જો પૂછાય આ પ્રશ્ન, તો તમને ચિત્ર આપેલું હશે અને ચિત્રના આધારે તમારે પ્રશ્નોના જવાબ લખવાના રહેશે।
હવે આગળનો પ્રશ્ન જોઈશું, 11મો, સૂચના મુજબ કરો. તો અહીંયા પણ આપણે એવી જ રીતે સૂચના જેવી છે એ રીતે આ પક્ષીઓ આપેલા છે, એની અંદર આપણે કલર પૂરવાનો રહેશે. તો જોઈએ બીજા પક્ષીમાં વાદળી રંગ પૂરો. તો બીજા નંબરનું પક્ષીમાં વાદળી રંગ પૂરવાનો. બીજા નંબરમાં પાંચમા પક્ષી તરત પછીના પક્ષીમાં લાલ રંગ પૂરો, એટલે પાંચમા નંબરનું જે છે એના પછી એમાં લાલ રંગ પૂરવાનો છે. ત્રીજા નંબરમાં આઠમા પક્ષીની તરત આગળના પક્ષીમાં લીલો રંગ પૂરો. તો આઠમાની આગળમાં એટલે કે લીલો રંગ પૂરવાનો છે સાતમામાં. દસમા પક્ષીની તરત પક્ષીમાં નારંગી રંગ પૂરો. જો દસ નંબરનું છે એમાં આપણે નારંગી રંગ પૂરવાનો રહેશે. જો મેં ચોપડીની તમારે આ સ્વાધ્યાય પોથીમાં લખેલું છે એ પ્રમાણે તમારે કલર પૂરી દેવાના છે. પાંચ નંબરમાં ત્રીજા અને નવમા પક્ષીમાં પીળો રંગ પૂરો. તો ત્રીજા નંબરનું અને નવમા નંબરમાં બંનેમાં પીળો રંગ પૂરવાનો છે. ચોથા અને છઠ્ઠા પક્ષી વચ્ચે ના પક્ષીમાં જાંબલી રંગ પૂરો, એટલે ચોથા નંબરનું અને છઠ્ઠા નંબરના વચ્ચે જાંબલી રંગ, એટલે પાંચમા નંબરમાં જાંબલી રંગ પૂરવાનો છે. પહેલા અને આઠમા પક્ષીમાં કથ્થાઈ રંગ પૂરો, એટલે પહેલા નંબરનું અને જે આઠમા નંબરનું બંનેમાં કથ્થાઈ રંગ પૂરવાનો છે. અને છેલ્લે ચોથા પક્ષીમાં કાળો રંગ પૂરો. તો ચોથા નંબરનું પક્ષીમાં કાળો રંગ પૂરવાનો છે. તો આવી રીતે પક્ષીની અંદર તમારે રંગ પૂરવાના રહેશે. જો એટલે મેં રંગ પૂર્યા નથી ને રંગના નામ લખેલા છે. તો તમારે આવી રીતે રંગ પૂરી દેવાના સ્વાધ્યાય પોથીની અંદર. તો અહીંયા સુધી આપણે બીજા પાઠનો વિડીયો જોયો. આગળનો વિડીયો પછીના જે વિડીયો બનાવીશું એમાં જોઈશું. પ્રણામ.